હિન્દીમાં તમને મ કરાવ્યો, પછી ય કરાવ્યો, પછી આ તમને જોડકા કરાવ્યા ને આ બધા. આ જો આ બાકી હતું તો આ તમને ભ ઉપર રાઉન્ડ મેં મારી દીધું છે, તમે એમાંથી જોઈને મારી દેશો. અને તમને આવું તો લખવું બહુ ગમશે, એટલે તમે સરસ સરસ અક્ષરે લખજો. અને આ પછી તમને જે આપ્યું છે ને, આ તો 2 મિનિટમાં થઈ જાય જો લખવું મંડો તો તમારે આને શું કરવાનું, તમારે રફ નોટમાં આની પ્રેક્ટિસ કરવાની અને બોલતા જવાનું અને અક્ષર ઓળખતા શીખો. અને આ ડબલ લાઇનમાં કેમ લખાય તે પણ તમે જો શીખી જાઓ, પછી જો આમાં તમારે કલર પૂરવાના છે, કલર પૂરી અને સરસ મજાના ગાંડાની જેમ પૂરવાના નથી, સરસ મજાના ધીરે ધીરે કલર પૂરજો. આપણે આ કલર કર્યો ને થઈ ગયું એમ ન હાલે, ભલે વાર લાગે પણ સરસ મજાના કલર પૂરજો. હાલ લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા નખરા કર્યા રાખો, તોફાન કર્યા રાખો, મોબાઈલ ને ટીવી જોયા રાખો, તો આ આવશે તમારું એક જ્ઞાન સાથે ગમતનું કામ છે. એટલે આ તમે છે ને ધીરે ધીરે સરસ મજાના કલર પૂરજો. અને આમાં જો આપેલું છે કે મછલી, જો તો એમાં મ ઉપર રાઉન્ડ મારવાનું, આ મ રાખ્યું છે ને એમાં તમારે આ મ ઉપર તમારે રાઉન્ડ મારવાનું, જો આ મછલીનું ઉપર છે ને એમ. પછી આ શું છે તો પતંગ છે, 3 અક્ષર આપ્યા છે. તો જો તમે આગળ બધાય જો બોલી બોલીને આ બધું શીખ્યા હોય, તમે મહાવરો કર્યો હોય નોટમાં લખો, તો તમને ખબર પડી જાય કે આ પ છે, બરાબર આ પ છે. પછી આ છે શું છે તો બતક છે ને, બતક. તો આ બતક ચોખ્ખું દેખાય છે, તમે જો વાંચતા હોય તો ખબર પડી જાય કે આ બતક છે. ફોટામાં ખબર પડે બતક છે પણ અક્ષર ન ઓળખી શકો. એટલે તમારે આગળ તમે જો આ બધા તમે જો આ મ આપ્યા છે ને, મ અને ય અને આ બધા એ તમે જો ઘૂંટી ઘૂંટીને લખ્યા હોય ને, મ કરતા મ મ એમ બોલતા જતા હોય ને, તો તમને તમે અક્ષર ઓળખી શકો સરસ મજાના. તમને આંખું વીંટીને ખબર પડી જાય કે આ મ છે એમ, એવું તમારે ભણવાનું હોવું જોઈએ. અહીંયા તમે નિશાળમાં ભણવા નથી આવતા, એટલે ઘરમાં આવી રીતે ભણવાનું, ભૂલી જ જવાનું, સમજ્યા. હવે આ ય છે તો જો આ ય ઉપર રાઉન્ડમાં એકમાં મારી દઉં છું, બીજામાં તમારી મેળે મારજો, જોઈ જોઈને કે આ ભ જ છે. એટલે ભ ઉપર જ રાઉન્ડ મારવું જોઈએ, જાર્યો ભ. તમને અક્ષર ઓળખી ગયા હોય તો તમને બધી ખબર પડી જાય. હવે આ એ જ રીતના આમાંય પણ છે ફ, તો ફ ઉપર રાઉન્ડ મારવું. ઉપરાંત તમારે આ ક ખ ગ ઘ આ બધું આપેલા છે ને, એ તમારે જો મીંડા મીંડા જોડવાના છે, બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, ખબર પડી બરાબર. હવે આવતે વખતે હું તમને છે ને આ શીખડા વિષયમાં કેમ છે કરવાનું એ અસ્તુ આવી ગયું છે. આઈ બોઈસ એવું કીધું.